હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ખારી અમરાપુર ખાતે લગ્ન પ્રસંગમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ પ્રાંતિજ પોલીસે ચાલો વરઘોડો અર્ધવચ્ચે અટકાવી વરરાજા, વરરાજાના કાકા, કુટુંબીજનો સહિત ઘોડાવાળો, ફોટોગ્રાફર, ડીજે માલિક સહિત કુલ 17 વિરુદ્ધ પ્રાંતિજ પોલીસે ગુનો દાખલ કર્યો. પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા તથા જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બળગુજર દ્વારા જિલ્લામાં હાલ ચાલી રહેલ કોરોનાની મહામારીને લઈને સાબરકાંઠા જિલ્લા કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા પ્રમાણે લગ્ન પ્રસંગમાં 50 વ્યક્તિથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ હોય જે અન્વયે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે એસ સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પીઆઈ પીએલ વાઘેલા, પ્રાંતિજ પીએસઆઈ એસ જે ગોસ્વામી તથા પીએસઆઈ એજે ચાવડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ, સંજયકુમાર, ઉપેન્દ્રસિંહ, સરદારસિંહ સહિત પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પ્રાંતિજ પોલીસને જાણ થઈ કે પ્રાંતિજના ખારી અમરાપુર ગામે વગર મંજૂરીએ લગ્નનો વરઘોડો કાઢેલ હોય અને સોશિયલ ડિસ્ટન્સ સહિત ભંગ થઈ રહ્યો છે જે અંગેની પોલીસને જાણ થતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પીએસઆઈ એસ જે ગોસ્વામી તથા પોલીસ સ્ટાફ સાથે ખારી અમરાપુર ખાતે જતા 300થી પણ વધુ વ્યક્તિઓ ભેગા થયેલ હોય અને ડીજે સાથે વરઘોડો કાઢેલ હોય અને જિલ્લા કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલના કોવિડ-19ના જાહેરનામાનો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ દ્વારા આઈપીસી કલમ 269, 270, 188, 114 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેમાં વરરાજાના કાકા, ઘોડાવાળા, ડીજે માલિક, વિડીયોગ્રાફર તથા મંડપ માલિક સહિત કુલ 17 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. ગઈકાલે પ્રાંતિજ તાલુકાના ખારી અમરાપુર ગામે લગ્ન પ્રસંગ યોજાયેલ હોય જે બાબતે ત્યાં તપાસ કરવા જતા લગ્નમાં 350થી વધુ માણસો વરઘોડામાં હાજર હોય જે બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં લગ્ન આયોજન કરનાર તેમજ વરરાજા, ઘોડાવાળા, વિડીયો શૂટિંગ કરનાર તેમજ ડીજેવાળા વિરુદ્ધમાં આઈપીસીની વિવિધ કલમો હેઠળ તેમજ એપિડેમિક એક્ટની કલમો હેઠળ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.